સમાજ જીવનમાં થતા ગુનાઓને ડામવાનું કામ પોલીસ તંત્રના સીધે હોય છે. પોલીસ રાત કે દિવસ, તહેવાર કે રજા, કંઈ પણ જોયા વગર અવિરત પોતાની ફરજ અદા કરતી હોય છે. પરંતુ આ ફરજમાં ઘણીવાર એવી ઘટનાઓ જન્મ લેતી હોય છે કે જ્યાં પોલીસ બેબસ અને લાચાર મુદ્રામાં આવીને ઊભી રહી જાય છે. તો પાટણ પંથકમાં એક એવી ઘટના સર્જવા પામી છે કે જ્યાં પોલીસ પર થયો છે હુમલો. જોકે હુમલાની જવાબી કાર્યવાહીમાં પોલીસ તંત્ર પણ લજવાયું છે. પાટણ જિલ્લાના હારીજ શહેર ખાતે આવેલ અમૃતપુરા વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર હારીજ પોલીસ બાતમીના આધારે રેડ કરવા ગઈ હતી. તો પોલીસ વાનમાં ગયેલ હારીજ પોલીસને સપને ખ્યાલ ન હતો કે આ દારૂની રેડ મોંઘી પડશે. તો રાધનપુરના DYSP HK વાઘેલાના જણાવ્યા અનુસાર અમૃતપુરા વિસ્તારના પ્રખ્યાત બુટલેગર જગાજી મથુરજી ઠાકોર, મંગળજી કરણજી ઠાકોર સહિતના બુટલેગરોને ત્યાં પોલીસે રેડ કરવા ગઈ હતી અને વિદેશી દારૂ પણ રેડ દરમિયાન ઝડપી લીધો હતો. જોકે આ ઘટનાથી બુટલેગરો ઉશ્કેરાઈ જઈ પોતાના પરિવારની મહિલાઓને આગળ કરી પોલીસ પર હુમલો કર્યો હતો અને પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ વાનના કાચ તોડી નાખીને ભારે નુકસાન પણ કર્યું હતું. તો પોલીસ તેમજ સ્થાનિકો સાથેની ઝપાઝપીમાં PSI MB જાડેજાની હાથ પર તલવારનો ઘા વાગતા ઈજા થવા પામી હતી. જોકે ઘટનાને લઈ પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં પુરુષ અને મહિલાઓ સહિત 6 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. તો પોલીસ પર થયેલા હુમલાને લઈ હારીજ પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણકારી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. આ ઘટનાની ગંભીરતા જોઈ પાટણ LCV પોલીસ, SOG પોલીસ સહિતની ટીમ હારીજ ખાતે દોડી જવા પામી હતી અને અમૃતપુરા વિસ્તારમાં પોલીસે પણ આકરી કાર્યવાહી કરી હતી. તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર પોલીસે અમારા પર જોર જુલમ કરી અમને માર માર્યો છે અને ઘરના દરવાજા તેમજ ઘર વખરીને મોટું નુકસાન કર્યું છે. સ્થાનિકોનું કહેવું હતું કે જેને ગુનો કર્યો એને સજા મળવી જોઈએ, પરંતુ અહીંયા તો મોટાભાગના નિર્દોષ અને ગરીબ લોકો પોલીસના દમનનો ભોગ બન્યા છે. આ વિસ્તારમાં એવા પણ લોકોને માર ખાવાનો વારો આવે છે કે જે લોકોને ઘટના શું થઈ છે તેનો પણ ખ્યાલ ન હતો. જોકે પોલીસે પોતાની કાર્યવાહીમાં હદ તો એ વટાવી હતી કે એક મહિલાના ઘરના દરવાજાને તોડીને ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જેણીબેન ઠાકોર નામની આ મહિલાની વેદના જાણીએ તો આ મહિલાને 9 દીકરીઓ છે, તેમના કોખે દીકરો નથી. આ ઘટનાથી તેઓની માસૂમ દીકરીઓ પણ ભયભીત બની જવા પામી હતી. શું ઘટના છે, શું બની હતી? અમે આવા ધંધા કરવા મારા આવા મકાન હોય, અમે સાહેબ હું કામ કરવા જવું, મારા બોનનું બોથેલું હતે. કેટલા લોકોને નુકસાન પહોંચાડ્યું પોલીસે? બહુ લોકો માર્યા, જબર માર્યા. કઈ ના આવે નહીં સાહેબ. કેટલા લોકો ને માર્યા? મારા બાબલો નહીં સાહેબ, બે બે લેવા. તો પોલીસે કાર્યવાહી કરી, પરંતુ આ કાર્યવાહીમાં મોટા ભાગના નિર્દોષ સ્થાનિકો દંડાઈ જવા પામ્યા હતા. તો હારીજમાં આવેલ અમૃતપુરા વિસ્તારને ફાતરાપરા તરીકે પણ ઓળખવામાં આવે છે. દારૂ સહિતની વિવિધ બદીઓ આ વિસ્તારમાં વર્ષોથી ફૂલી ફાલી છે. જોકે આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ પોલીસ માટે લોહિયાળ રહ્યો છે. ભૂતકાળમાં પણ જાણીતા બુટલેગરને પાટણ LCB પોલીસે રેડ દરમિયાન હિચકારા હુમલાથી બચવા બુટલેગરને ઠાર માર્યો હતો. જો કે ત્યારબાદ પણ આ વિસ્તારમાં દારૂની બદીઓ દૂર કરવામાં પોલીસને જોઈએ તેવી ક્યારેય સફળતા મળી ન હતી. તો હારીજમાં દેશી તેમજ વિદેશી દારૂ જોઈએ તેટલી માત્રામાં પીવાવાળાઓને મળી રહે છે. જોકે મહત્વની બાબત તો એ છે કે હારીજે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરનો મત વિસ્તાર છે, છતાં પણ આ બદીઓને મંત્રી સાહેબ ક્યારે દૂર કરાવી નથી શક્યા. તો પાટણ જિલ્લા આજે પણ બુટલેગરોની એટલી મત વધી છે કે જેઓને જાણે પોલીસનો ડર જ ઉઠી ગયો હોય. આ ઘટના પરથી એક બાબત એ પણ સાબિત થાય છે અને સ્પષ્ટ થાય છે કે બુટલેગરો જો પોલીસ ઉપર જ જીવલેણ હુમલો કરવામાં પાછી પાની કરતા ન હોય તો પછી આમ જનતાની તો વાત જ શું કરવી. દારૂના માથે ભારે
બુટલેગરો ઉપર પોલીસ કડક કાર્યવાહી કરે તેનો વિરોધ ક્યારે ન હોઈ શકે, પરંતુ પાડાના વાંકીએ પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાય તો પોલીસ ઉપર પણ આંગળી જરૂર ઉઠવાની છે. પોલીસ વાળા કેમ, હું તો સાહેબ ઊંચો હતો ખાટલા નાઈન સીધા તો કોલર પકડીને મારવા માંડે. આ કયો વિસ્તાર કહેવાય? અમૃતપુરા. કેટલા વાગ્યાની ઘટના? પોલીસ હતી? કેટલા લોકો હતા અંદર? ખાસા બિન ડ્રેસમાં હતા કે બિન ડ્રેસમાં? ખાસે તમને શું મારી? દંડા છોડ્યા ને એક પલ છોડ્યો. અહીંયા ઘટના શું બની હતી? અહીંયા પોલીસવાળા બપોરે કાંક પથ્થર માર્યો છે, હું હાજર નહોતો. પછી બપોરે અહીંયાથી પોલીસ નીકળી ગઈ. પછી હું બપોરે ખા જમવા આવ્યો ત્યારે પોલીસની ગાડીઓ આવી, ત્યારે હું ઘરે જમતો જ હતો. ત્યારે અચાનક મારા ભાઈના ઘરે પોલીસવાળા આવ્યા. મારા ભાઈને એમને સૂતો હતો ખાઈને અને મારવા વર્ગી પડ્યા. શું કારણ હતું? કારણ સાહેબ આ એ તો આપણે ખબર નહીં. આપણે અમે મજૂરી વર્ગ, મારે રિક્ષા છે. કેટલા લોકોને નુકસાન છે ઘરને? ઘરને નુકસાન જો એક આગળ બાયણા તોડી નાખ્યા, આ ઘર દિવાલ પાડી દીધી છે. પછી જેના બાયણા તોડ્યા એક આ ભાઈને માર્યો. કઈ પોલીસ હતી? ક્યાંની હતી? મારી જ હતી.